ગુડ નૂન સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં આ 312 પેપરના સેલાજીનેલા ત્રિઅંગી વનસ્પતિ સ્ટાર્ટ કરેલી છે, જેની અંદર વર્ગીકરણ, એનું નિવાસ સ્થાન એ જોઈ ગયા. આપણે એના લાસ્ટ લેક્ચરમાં બીજાણુજનક અવસ્થાથી શરૂઆત કરેલી, જેની અંદર તમને ખ્યાલ હોય તો જે બીજાણુજનક અવસ્થા, એનો જે વાનસ્પતિક દેહ જે ખરો, એ વાનસ્પતિક દેહ મૂળ પ્રકાંડ અને પર્ણમાં, આ ઉપરાંત મૂળધર એક વધારાનું અંગમાં વિભાજિત થયેલો. સૌથી પહેલાં બીજાણુજનક અવસ્થાનો અભ્યાસ કરતાં પહેલાં આપણે એને બે ભાગમાં વિભાજિત કરી છે. સૌથી પહેલાં આપણે એની બાહ્ય રચના જોયેલી, એક્સટર્નલ મોર્ફોલોજી અથવા એક્સટર્નલ સ્ટ્રક્ચર તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. એની અંદર આપણે મૂળ જોયેલું કે ભાઈ મૂળની બાહ્ય રચના કેવી હોય. આ ઉપરાંત મૂળધર એટલે કે રાઇઝોફોર પણ જોયેલું કે ભાઈ એની બાહ્ય રચના કેવી હોય. મૂળ અને મૂળધર વચ્ચેનો તફાવત પણ જોયેલો કે મૂળધરની જે રચના છે મૂળ જેવી જ છે, ફક્ત એની અંદર મૂળ ટોપીનો શું હોય છે, અભાવ હોય છે મૂળધરની અંદર. આ ઉપરાંત મૂળધરની જે રચના છે એ આપણે જોઈ, વનસ્પતિ સૃષ્ટિની અંદર આવી કોઈ રચના હજુ કોઈ વનસ્પતિમાં આપણે જોઈ નહોતી, પરંતુ સેલાજીલાની અંદર આ એક વિશિષ્ટ રચના જોવા મળે છે. એટલે જુદા જુદા વૈજ્ઞાનિકોના મંતવ્ય પણ જોયા. કેટલાક વૈજ્ઞાનિકોના મત અનુસાર મૂળધર એ મૂળ જ છે, એના એમને કારણો આપ્યા કેમ મૂળ છે. કેટલાક વૈજ્ઞાનિકો એવું પણ માનતા હતા કે મૂળ નથી પરંતુ પર્ણરહિત પ્રકાંડ છે. તો કેટલાક વૈજ્ઞાનિકોના મત અનુસાર મૂળધર એ મૂળ અને પ્રકાંડ બેમાંથી એક પણ નથી, પરંતુ એને ઓર્ગન ઓફ સુઈ નેરિસ તરીકે ઓળખવામાં આવે છે. એ પણ આપણે કીધું કે એવી રચના કે જેની અંદર મૂળ અને પ્રકાંડ બંનેના લક્ષણો જોવા મળે છે. એટલે આ જુદા જુદા વૈજ્ઞાનિકોના મંતવ્ય પ્રમાણે આપણે એ ચર્ચા કરેલી, એટલે મૂળ અને મૂળધરની બાહ્ય રચના જોઈ. આજે આપણે પર્ણ અને પ્રકાંડની બાહ્ય રચના જોઈશું. સૌથી પહેલાં જોઈએ પ્રકાંડ, જેને અંગ્રેજીમાં સ્ટેમ કહેવાય. સેલાજીલામનું જે પ્રકાંડ જે ખરું એ સદાહરિત શાખિત હોય છે અને નાજુક હોય છે. તમે જો આ રચના આપણે ડાયાગ્રામમાં દેખાય, આ એનું પ્રકાંડ છે અને તમે જો એ આ રીતે શાખાઓમાં પણ વિભાજિત થયેલું છે. એટલે કે સેલાજીલામનું પ્રકાંડ કેવું છે, સદાહરિત એટલે કે એવરગ્રીન છે. બીજું, નાજુક હોય છે, એકદમ મજબૂત હોતું નથી, પરંતુ કેવું હોય છે, સેલાજીનના છોડ સ્વરૂપની વનસ્પતિ છે એટલે એનું પ્રકાંડ નાજુક હોય છે. અને તમે જુઓ અહીંયા ડાયાગ્રામમાં એનું જે પ્રકાંડ છે કેવું છે, શાખિત છે. બીજું જોઈએ તેની વૃદ્ધિ જે ખરી, કોની, પ્રકાંડની જે વૃદ્ધિ જે ખરી એ અગ્રીય કોષ એટલે તમને જો યાદ હોય એસવાયની અંદર તમારે મૂળાગ્ર અને પ્રકાંડ અગ્રનો પ્રરો આગ્રહનો છેદ આવતો હતો. જો તમને યાદ હોય તો કેટલીક વનસ્પતિઓમાં શું હોય, ખાસ કરીને ત્રિઅંગી વનસ્પતિઓનું ઉદાહરણ હતું એમાં, કે એમાં અગ્રભાગે એક જ વર્ધનશીલ કોષ આવેલો હોય છે, જેને અગ્રીય કોષ કહીએ છીએ, અથવા તો અગ્રીય વર્ધનશીલ પેશીના પેશીઓ આવેલી હોય. પેશી એટલે કોષોનો સમૂહ, એટલે કે ઘણા બધા કોષો આવેલા હોય. એટલે સેલેજેનાનું જે પ્રકાંડ જે ખરું એની વૃદ્ધિ કાં તો અગ્રભાગે આવેલા એક જ કોષ દ્વારા થાય, અથવા તો અગ્રભાગે આવેલા કોષોનો જે સમૂહ જે ખરો એના દ્વારા થાય. એટલે બે રીતે શક્યતા છે કે સેલાજીલાનું પ્રકાંડ કઈ રીતે વૃદ્ધિ પામે છે, તેની વૃદ્ધિ અગ્રીય વર્ધનશીલ કોષ કે અગ્રીય વર્ધનશીલ પેશીના વિભાજનથી થાય છે. બીજું જોઈએ, આપણે એ પણ ચર્ચા કરેલી કે આગળ આપણે આ ડાયાગ્રામમાં જોયું કે અહીંયા બે ડાયાગ્રામ કેમ બતાવેલા છે, તો એની ચર્ચા કરીએ કે પ્રકાંડની શું વિશેષતા છે. સમપર્ણી જાતિઓમાં, સમપર્ણી જાતિઓ એટલે એવી જ, સમ એટલે સમાન, પર્ણો એટલે પર્ણો, સમાન પર્ણો ધરાવતી કે જે સેલાજીનાની જાતિઓની અંદર બધા જ પર્ણો સમાન કદના હોય એને શું કહેવાય, સમપર્ણી જાતિઓ. તો સમપર્ણી જાતિઓ જે ખરી, જે આ ડાયાગ્રામમાં દેખાય છે, તમે જુઓ આ બધા જ પર્ણો ઓલમોસ્ટ સમાન કદના છે. તો જે સમપર્ણી જાતિઓ છે, તો સમપર્ણી જાતિઓમાં પ્રકાંડ કેવું છે, તમે જુઓ ટટ્ટાર છે અને કેવું હોય છે, નળાકાર હોય છે. ખાસ યાદ રાખજો, સમપર્ણી જાતિઓ એટલે કે જેમાં પર્ણો સમાન કદના હોય એમાં પ્રકાંડ કેવું હોય, ટટ્ટાર અહીંયા દેખાય છે ડાયાગ્રામમાં, અને કેવું હોય, નળાકાર હોય છે. જેનું ઉદાહરણ પણ અહીંયા લખેલું છે, સેલાજીનેલા સ્પાઇન્યુલોઝા.
સેલાજીનાલા સ્પાઇનિલોઝામાં પ્રકાંડ કેવું હોય? ટટાર હોય. જ્યારે વિષમપર્ણી જે જાતિઓ જે ખરી, વિષમપર્ણી એટલે વિષમ એટલે જુદા જુદા, જે પર્ણો જુદા જુદા કદના હોય, તમે આ ડાયાગ્રામમાં જુઓ અને ઝૂમ કરીને પણ અહીંયા બતાવેલો છે કે આ સેલાજીનેલા જે ક્રાઉસિયાના છે, સેલાજીનેલા ક્રાઉસિયાના પર્ણો સમાન કદના હોતા નથી, જુદા જુદા કદના હોય છે. જ્યારે આ ઝૂમ કરીને પણ આ ડાયાગ્રામ બતાવેલો છે, તમે જુઓ અહીંયા સેન્ટરમાં આવેલા જે પર્ણો છે પ્રકાંડના ઉપરના ભાગે, એ પર્ણો કદમાં નાના છે. અને તમે જુઓ આ પાછળની બાજુ આપણને દેખાય એ કહેવાય છે પર્ણો કદમાં મોટા છે, એટલે બંને પર્ણો જુદા જુદા કદના છે, એટલે કહેવા કે વિષમપર્ણી. એટલે જે વિષમપર્ણી જાતિ છે, ઉદાહરણ તરીકે સેલાજીનેલા ક્રાઉસિયાના, એ વિષમપર્ણી જાતિઓમાં પ્રકાંડ જમીન ઉપર પથરાયેલું હોય છે, ટટાર હોતું નથી. આપણે જોયું અહીંયા, તમે જુઓ અહીંયા પ્રકાંડ કેવું છે, ટટાર છે. જ્યારે વિષમપર્ણી જાતિઓમાં પ્રકાંડ કેવું છે, અહીંયા આ રીતે જમીન ઉપર કેવું, અહીંયા જમીન હોય, અહીંયા જમીનનો ભાગ હોય અને આ જમીન ઉપર શું હોય છે, પથરાયેલું હોય છે. બીજું, તેના ઉપરથી નીકળતી જે શાખાઓ છે, નીકળતી એના મુખ્ય પ્રકાંડ ઉપરથી નીકળતી ટૂંકી શાખાઓ ટટ્ટાર હોય છે. ખાલી આ જે ટૂંકી શાખાઓ જે નીકળે છે એ જ આમ ઉપરની બાજુ વૃદ્ધિ પામતી હોય છે, એટલે કે ટટ્ટાર હોય છે. ખાલી ટૂંકી શાખાઓ, બાકી એનું જે મુખ્ય પ્રકાંડ જે ખરું એ જમીન ઉપર કેવું હોય છે, પથરાયેલું હોય છે. બીજી એક ખાસિયત એની જોઈએ કે ભાઈ આ જે પ્રકાંડ જે ખરું, સમપર્ણી જાતિમાં પ્રકાંડ કેવું હતું, નળાકાર હતું, જ્યારે આમાં પૃષ્ઠવક્ષીઓ હોય છે. એ કેમ પૃષ્ઠવક્ષીઓ હોય છે એટલે આપણે આગળ ચર્ચા કરીશું. એટલે પ્રકાંડની રચના આપણે જોઈ લીધી વિદ્યાર્થી મિત્રો, કેવી છે, પ્રકાંડ બહારથી કેવું હોય. આ ડાયાગ્રામમાં આપેલું છે કે પ્રકાંડ, શૈલજનાનો પ્રકાંડ સદાહરિત હોય, છોડ સ્વરૂપનું છે, ધેટ મીન્સ કેવું હશે, નાજુક હશે અને કેવું હશે, શાખિત હશે, જે આપણને ડાયાગ્રામમાં દેખાય છે. પ્રકાંડ કેવું છે, શાખિત છે. બીજું કે ભાઈ એની વૃદ્ધિ કેવી રીતે થાય છે, કાં તો આ પ્રકાંડની વૃદ્ધિ એક જ અગ્રીય વર્ધનશીલ કોષ દ્વારા અથવા તો એક કરતાં વધારે અગ્રીય વર્ધનશીલ પેશી દ્વારા તેની વૃદ્ધિ થાય છે આ પ્રકાંડની. હવે જુદી જુદી જાતિઓમાં પ્રકાંડ જુદું જુદું હોય છે. જે સમપર્ણી જાતિ જે કરી કે જેની અંદર પર્ણો સમાન કદના છે, જેનું ઉદાહરણ છે સેલાજીનેલા સ્પાઇન્યુલોઝા, એમાં પ્રકાંડ કેવું છે, ટટ્ટાર છે અને કેવું હશે, નળાકાર હશે. જ્યારે વિષમપર્ણી જાતિઓ છે, દેટ મીન્સ કે એના પર્ણો જુદા જુદા કદના છે, અમુક પર્ણો કદમાં નાના છે તો અમુક પર્ણો કદમાં મોટા છે, એટલે કે જુદા જુદા કદના છે. એટલે કે વિષમપર્ણી જાતિઓમાં એનું પ્રકાંડ તમે જુઓ કેવું છે, જમીન ઉપર પથરાયેલું છે, ફક્ત તેના ઉપરથી નીકળતી આ જે શાખાઓ છે એ કેવી હોય છે, ટટ્ટાર હોય છે. અને પ્રકાંડ આની અંદર નળાકાર હોય છે, જ્યારે આની અંદર કેવું હોય છે, પૃષ્ઠવક્ષી હોય છે. એ પૃષ્ઠવક્ષી કેમ છે એ આપણે નેક્સ્ટ મુદ્દામાં જોઈએ છીએ. હવે પ્રકાંડ વિશે આપણે પ્રકાંડની બાહ્યરચના જોઈ લીધી, હવે આપણે જઈએ પર્ણો ઉપર, જેને અંગ્રેજીમાં લીવ્સ કહેવાય. સેલાજીનેલાની અંદર પર્ણો જે ખરા એ સાદા હોય છે. હવે તમે સાદા અને સંયુક્ત કોને કહેવાય એ એફઆઈમાં ભણી ગયા છો, એ ચર્ચા આપણે હાલ કરતા નથી. પર્ણો કેવા હોય, સાદા હોય, નાના હોય અને અગ્રભાગ કોનો, પર્ણનો જે અગ્રભાગ જે ખરો એ અગ્રભાગ અણીવાળા ભાલાકારનો હોય છે. કેવી રીતે, હું તમને એનો ડાયાગ્રામ પણ આપણે જોઈ લઈએ. આ રહ્યું પર્ણ, એક પર્ણ અહીંયા આપણે ડ્રો કરવું છે. તમે જુઓ પર્ણનો જે અગ્રભાગ છે એ કેવો છે, અણીદાર છે. એટલે અણીદાર આખું જે પર્ણ જે ખરું એ ભાલાકાર રચના ધરાવે છે. પરંતુ ભાલાકાર રચના તો ખરી, પણ એનો અગ્રભાગ કેવો છે, અણીવાળો છે. એટલે ખાસ આ ધ્યાન રાખવાનું કે પર્ણો સાદા, નાના અને અગ્રભાગ જે ખરો કોનો, પર્ણનો અગ્રભાગ અણીવાળા ભાલાકાર એટલે કે ભાલા આકારનો હોય છે. હવે તમે જુઓ પર્ણના મધ્યમાં એક જ અશાખિત મધ્યશિરા આવેલી હોય છે, જે આપણે ડાયાગ્રામમાં જોઈ. અશાખિત એટલા માટે કે એની બાજુમાંથી કોઈ પાર્શ્વીય શિરાઓ આ રીતે નીકળતી નથી. તમે નોર્મલ પર્ણો જોયા હશે, તમારી આજુબાજુમાં લીમડાનું તમે પર્ણ જુઓ અથવા જાસૂદનું પર્ણ જુઓ તો મધ્યમાં મધ્યશિરા તો આવેલી જ હશે, પણ જાસૂદ અને લીમડાના પર્ણોમાં મધ્યશિરાની બાજુમાંથી આવી પાર્શ્વીય શિરાઓ પણ નીકળતી હોય છે. પરંતુ સેલાજીનેલાની અંદર ફક્ત એના પર્ણની અંદર મધ્યમાં એક જ અશાખિત મધ્યશિરા આવેલી હોય છે. અશાખિત એટલા માટે કારણ કે એની બાજુમાંથી કોઈ પાર્શ્વીય શાખાઓ નીકળતી, પાર્શ્વીય શિરાઓ નીકળતી નથી. હવે પર્ણો જે રીતે પ્રકાંડની અંદર વિવિધતા હતી એ રીતે પર્ણોમાં પણ જાતિ પ્રમાણે વિવિધતા જોવા મળે છે.
પર્ણો માં જોઈએ કે જે સમપર્ણી જાતો છે. હવે સમપર્ણી માં આપણે ચર્ચા નહીં કરી કે સમપર્ણી કોને કહેવાય, કે જે જાતિની અંદર પર્ણો સમાન કદના હોય. સમપર્ણી જાતિઓમાં પર્ણો સરખા કદના અને સર્પાકારે ગોઠવાયેલા હોય છે. જે આ ડાયાગ્રામમાં આપણે જોઈએ, આની અંદર જે પર્ણો જે ખરા એ સર્પાકારે, એટલે કે એકબીજાને એકાંતરે અને સ્પ્રિંગ જેવા આકારમાં ગોઠવાયેલા હોય છે. એકાંતરિત પર્ણ વિન્યાસ તમે ભણ્યા હોય તો એકાંતરિત પર્ણ વિન્યાસને સ્પાઇરલ એટલે કે સર્પિલાકાર પર્ણ વિન્યાસ પણ કહેવામાં આવે છે. તો એકાંતરિત પર્ણ વિન્યાસ અને સર્પિલાકાર પર્ણ વિન્યાસ બંને એક જ. તો આ જે સમપર્ણી જાતિ જે ખરી એમાં પર્ણો કેવા હોય છે, સર્પિલાકારે અથવા તો એકાંતરિત પર્ણ વિન્યાસ ધરાવે છે. જ્યારે વિષમપર્ણી જાતોમાં જે પર્ણો જે ખરા એનું નામ જ છે વિષમપર્ણી. તો વિષમપર્ણી જાતિમાં પર્ણો કેવા છે, નાના અને મોટા કદના એમ બે પ્રકારના પર્ણો ધરાવે છે. આપણે ડાયાગ્રામમાં પણ જોયું, તમે જુઓ નાના પર્ણો અને મોટા પર્ણો. તો પ્રકાંડની ઉપરની બાજુ આવેલા પર્ણો કદમાં નાના હોય છે, જેને અંગ્રેજીમાં ડોર્સલ લીવ્સ પણ આપણે કહીએ છીએ. જ્યારે કદમાં મોટા જે પર્ણો છે એ પ્રકાંડની નીચેની તરફ આવેલા છે, એટલે આપણે એને વેન્ટ્રલ લીવ્સ પણ કહીએ છીએ. એટલે અહીંયા વર્ણનમાં એ જ લખેલું છે કે ભાઈ વિષમપર્ણી જાતિમાં પર્ણો જે ખરા નાના અને મોટા એમ બે પ્રકારના હોય છે. નાના પર્ણો પ્રકાંડની ઉપરની તરફ, જ્યારે મોટા પર્ણો પ્રકાંડની નીચેની તરફ આવેલા હોય છે. તમે જો નાના પર્ણો ક્યાં આવેલા છે, પ્રકાંડની ઉપરની તરફ. જ્યારે આ કદમાં મોટા પર્ણો છે ક્યાં આવેલા છે, પ્રકાંડની નીચેની તરફ આવેલા છે. એ ડાયાગ્રામમાં સ્પષ્ટપણે આપણને જોવા મળે છે. એટલે તમે જો વિદ્યાર્થી મિત્રો, પ્રકાંડ આપણે જોયું, પર્ણો જોયા, હવે જોઈએ સામાન્ય રીતે થાય છે શું. હવે સમજો, સામાન્ય રીતે પ્રકાંડ કે તેની શાખાના ટોચ પર આવેલા જે પર્ણો જે ખરા, આ ખાસ વસ્તુ આપણને ધ્યાન રાખવાનું છે કે ભાઈ સેલાજીનેલા નામની જે વનસ્પતિ જે ખરી, એ સેલાજીનેલા નામની વનસ્પતિનું મુખ્ય પ્રકાંડ અથવા તો તેની શાખાની ટોચ પર, એટલે કે પ્રકાંડની ટોચ અથવા તો તેના ઉપરથી નીકળતી શાખાની ટોચ પર આવેલા જે પર્ણો જે ખરા, એ શું ઉત્પન્ન કરે છે, બીજાણુ ધાનીઓ, જેને અંગ્રેજીમાં સ્પોરેન્જિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ હંમેશા આપણે યાદ રાખવાનું. જો ડાયાગ્રામના આધારે જોઈએ તો તમને બતાવું તો કાં તો મુખ્ય પ્રકાંડની ટોચ, આ જે મુખ્ય પ્રકાંડ જે ખરું એની ટોચ ઉપર, અથવા તો તેના ઉપરથી નીકળતી શાખાના ટોચ પર આવેલા જે બધા પર્ણો, અહીંયા શાખાની ટોચ છે, અહીંયા શાખાની ટોચ છે, અહીંયા શાખાની ટોચ છે, બરાબર, અહીંયા શાખાની ટોચ છે અથવા આ મુખ્ય પ્રકાંડની ટોચ છે. તો મુખ્ય પ્રકાંડની ટોચ ઉપર અથવા તો શાખાની ટોચ ઉપર આવેલા જે પર્ણો જે ખરા, એ શું ઉત્પન્ન કરે છે, બીજાણુ ધાનીઓ એટલે કે સ્પોરેન્જિયા. તેથી તેવા પર્ણોને શું કહેવામાં આવે છે, બીજાણુ પર્ણો અથવા તો અંગ્રેજીમાં એને સ્પોરોફિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે સેલાજીનેલાના જે પર્ણો છે એ બધા પર્ણોને બીજાણુ પર્ણો તરીકે ઓળખવામાં આવતા નથી. કયા પર્ણોને બીજાણુ પર્ણો તરીકે ઓળખવામાં આવે છે, કે જે પર્ણો બીજાણુ ધાનીઓ ઉત્પન્ન કરતા હોય એ પર્ણોને શું કહેવાય, બીજાણુ પર્ણો અથવા તો સ્પોરોફિલ તરીકે ઓળખવામાં આવે છે. અને સેલાજીનેલાની અંદર આ બીજાણુ ધાનીઓ ક્યાં ઉત્પન્ન થાય છે, પ્રકાંડ કે તેની શાખાની ટોચ ઉપર આવેલા. અહીંયા કોઈ દિવસ તમે જો અહીંયા તમે જો મુખ્ય પ્રકાંડનો આ ભાગ છે અથવા શાખાનો આ ભાગ છે, શાખાનો આ ભાગ છે, ત્યાં કોઈ દિવસ બીજાણુધાની ઉત્પન્ન થતી નથી. બીજાણુધાની ક્યાં ઉત્પન્ન થાય છે, કે પ્રકાંડ અને શાખાના અગ્રભાગે આવેલા જે પર્ણો જે ખરા એ બીજાણુધાની ઉત્પન્ન કરે છે. તેથી આ પર્ણોને, ટોચ પર આવેલા પર્ણોને શું કહે છે, બીજાણુ પર્ણો અથવા તો એની અંગ્રેજીમાં સ્પોરોફિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું જોઈએ, આ જે બીજાણુ પર્ણો જે કરે, જ્યારે પણ બીજાણુ પર્ણો વર્ડ યુઝ થાય એ તમારે એવું સમજવાનું કે એ પ્રકાંડ કે શાખાના ટોચે આવેલા હશે અને એ પર્ણોની અંદર શું આવેલું હશે, પર્ણોની અંદર શું આવેલું હશે, બીજાણુ ધાન્યો. તમે હંસરાજ FY માં ભણ્યા તો હંસરાજમાં તમને જો યાદ હોય તો હંસરાજના પર્ણની ઉપર અથવા પર્ણની નીચેની સપાટી ઉપર બીજાણુ ધાન્યો આવેલી હતી, બરાબર. એટલે હંસરાજ તમે જોયેલી છે, તમે ભણેલા છો કે ભાઈ હંસરાજના પર્ણની નીચેની સપાટી ઉપર બીજાણુ ધાની ઉત્પન્ન થતી હતી. તો એ જ રીતે સેલાજીનેલા નામની જે આ ત્રિઅંગી વનસ્પતિ છે એના બધા જ પર્ણો બીજાણુ પર્ણો તરીકે ઓળખાતા નથી. ફક્ત ટોચના ભાગે આવેલા, પ્રકાંડ અને શાખાની ટોચના ભાગે આવેલા પર્ણો શું કહેવાય છે, બીજાણુ પર્ણો તરીકે ઓળખાય છે. હવે આ જે બીજાણુ પર્ણો જે ખરા એ અક્ષ ઉપર, કયા
અક્ષ એટલે મુખ્ય પ્રકાંડનો અક્ષ અથવા તો શાખાનો અક્ષ, એ બીજાણુપણો અક્ષ પર ખૂબ જ નજીક નજીક ગોઠવાય, એટલે ટોચના ભાગે, ખાસ કરીને ટોચના ભાગે એકદમ નજીક નજીક ગોઠવાઈને વિશિષ્ટ સંકુચિત રચનાનું નિર્માણ કરે છે. ટોચના ભાગે આ જે પણો આપણે ડાયાગ્રામ જ જોઈએ તો ડાયાગ્રામના આધારે સમજવાનો ટ્રાય કરીએ. અહીંયા તમે જુઓ, અહીંયા પણો છૂટા છવાયા ગોઠવાયેલા છે, પરંતુ જ્યારે ટોચના ભાગે આ જે પણો બીજાણુપણો જે ખરા એકદમ કેવા હોય છે, નજીક નજીક ગોઠવાયેલા હોય છે, અને નજીક નજીક ગોઠવાના કારણે એ વિશિષ્ટ સંકુચિત રચનાનું નિર્માણ કરે છે. એ વિશિષ્ટ સંકુચિત રચના જે ખરી, જેની અંદર શું આવેલા હશે, બીજાણુ ધાનીઓ, એ આ સંકુચિત રચનાને શું કહે છે, શંકુ તરીકે ઓળખવામાં આવે છે. શંકુને અંગ્રેજીમાં કોન અથવા તો સ્ટ્રોબિલસ તરીકે ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અંગ્રેજી વર્ડ એટલા માટે યાદ રાખવો જરૂર છે કારણ કે ઘણીવાર આ પ્રશ્નો યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાયેલા છે. ઉદાહરણ તરીકે જોઈએ કે ભાઈ સેલાજીનેલાનો શંકુ વર્ણવો. હવે શંકુ વિશે તમે જાણો છો, પરંતુ ઘણીવાર આ રીતે પણ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ સેલાજીનેલાનું સ્ટ્રોબિલસ આકૃતિ સહ વર્ણવો. એટલે કન્ફ્યુઝન એટલા માટે થાય કે ભાઈ સ્ટ્રોબિલસ શું છે એ ખબર જ ના હોય તો તમે એનો આન્સર સરળતાથી લખી શકો નહીં. એટલે હંમેશા જે વર્ડ આપેલો હોય ગુજરાતીમાં એનો અંગ્રેજી ટર્મ પણ તમને યાદ હોવો જોઈએ, કેમ કે પરીક્ષાની અંદર ઘણીવાર એ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પણ પૂછાય છે. સેલાજીનેલાનો શંકુ આકૃતિશ વર્ણવો એની જગ્યાએ એમ પણ પૂછે કે સેલાજીનેલાનો કોન અથવા તો સેલાજીનેલાનો સ્ટ્રોબિલસ આકૃતિ સહ વર્ણવો. એટલે સ્ટ્રોબિલસ એટલે સંકુચ થાય એ તમને ખબર હોવી જોઈએ, તો જ તમે એને એક્ઝામમાં લખી શકશો. એટલે આ શંકુની રચના થાય છે. તો અહીંયા આપણે બીજા પર્ણોની અંદર આ વિવિધતા આપણે જોઈ ખાસ કરીને. હવે બીજી એક ચર્ચા કરીએ આની અંદર, કે જે સેલાજીનેલાનું જે પર્ણ છે એ પર્ણની કક્ષમાં શલ્ક જેવા બહિરુદ્ભેદની રચના આવેલી છે. અહીંયા દેખાય છે, તમે જુઓ આ જે પર્ણ જે કરું, દરેક પર્ણની મોટા ભાગે દરેક પર્ણની કક્ષમાં આ શલ્ક જેવું બહિરુદ્ભેદ આવેલું હોય, એ આ શલ્ક જેવા બહિરુદ્ભેદને શું કહેવામાં આવે છે, જીવિકા. જીવિકા અથવા અંગ્રેજીમાં એને લિગ્યુલ, લિગ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ યાદ રાખજો, સેલાજીનેલાના પર્ણની કક્ષમાં શલ્ક જેવો બહિરુદ્ભેદ આવેલો હોય જેને જીવિકા કે લિગ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે. એનું નામ જીવિકા એટલે માટે આપવામાં આવ્યું કારણ કે સેલાજીનેલાની મોટાભાગની જાતિમાં આ જે બહિરુદ્ભેદ જે ખરો એ જીભ આકારનો, જીવા, જીભ અથવા એને જીહવા પણ કહેવાય, એ જીવા અથવા જીભ આકારનો હોય છે, એટલે એને જીવિકા તરીકે ઓળખવામાં આવે છે. તો ઉદાહરણ જોઈએ, જીવિકા જે ખરી એ કેટલીક સેલાજીનેલાની જાતિઓમાં જીવાકાર હોય છે, જેનું ઉદાહરણ પણ આપણે લખેલું છે, સેલાજીનેલા વોગેલી. કેટલાકની અંદર આ જે જીવિકા છે એ પંખાકાર પણ હોય છે, એનું ઉદાહરણ પણ આપેલું લખેલું છે. પંખાકાર એટલે તમે જો પંખાતાળ નામની વનસ્પતિ જોઈ હોય, FYની અંદર તમારે પંખાતાળ નામની વનસ્પતિ સમાંતર શિરાવિન્યાસમાં આવતી હતી, તો એનો આકાર પંખા આપણે એ યાદ ના હોય તો બીજી એક વસ્તુ તમને કહું કે આપણે જૂના જમાનામાં હાથ પંખા આવતા હતા, તો એ હાથ પંખાની જે રચના હતી, જે આકાર હતો, એ પ્રકારની જીવિકા કેટલીક સેલાજીનેલાની જાતિઓમાં જોવા મળે છે. તો એનું ઉદાહરણ જોઈએ, સેલાજીનેલા માર્ટેન્સી. આવા ઘણા બધા ઉદાહરણ છે, કેટલીક જાતિઓમાં આ જીવિકાનો આકાર છે એ જુદો જુદો પણ હોય છે, પણ મોટાભાગની સેલાજીનેલાની જાતિઓની અંદર આ જે સેલાજીનેલા સોરી જીવિકા જે ખરી એ જીભ આકારની હોય છે, જીવા આકારની હોય છે. એટલે આપણને એ બહિરુદ્ભેદને મોટાભાગે આપણે જીવિકા તરીકે ઓળખીએ છીએ અથવા એને લિગ્યુલ્સ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાહ્યકર વિદ્યાની અંદર બે પોઈન્ટ જોયા, એક એનું પ્રકાંડ કેવું હોય, બે મુદ્દા તમારે પ્રકાંડની અંદર લખવાના છે. એક તો પ્રકાંડ કેવું હોય, પ્રકાંડ સદાહરિત થોર સ્વરૂપનું છે એટલે નાજુક હશે, અને કેવું છે દેખાય છે ડાયાગ્રામમાં કે શાખિત છે. બે પ્રકારના પ્રકાંડ હોય, જો સમપર્ણી જાતો હોય તો પ્રકાંડ કેવું હશે, ટટ્ટાર હશે અને નાળાકાર હશે, અને વિષમપર્ણી જાતિ હોય તેનું પ્રકાંડ કેવું હશે, જમીન ઉપર પથરાયેલું હશે અને કેવું હશે, પૃષ્ઠભક્ષી હશે. આ ચર્ચા આપણી આગળના લેક્ચરમાં મીન્સ આ અત્યારે આપણે
કરી ગયા, પ્રકાંડમાં શું વિવિધતા રહેલી છે. પર્ણની વાત કરીએ તો પર્ણમાં પણ આપણે જોયું કે એના પર્ણો સાદા હોય છે, નાના હોય છે અને કેવા હોય છે, અગ્રભાગ જે પર્ણનો જે અગ્રભાગ છે અગ્રભાગે અણીવાળા હોય છે અને કેવા છે, ભાલાકાર રચના ધરાવે છે, ભાલા જેવા આકારના હોય છે. બીજી ખાસ વસ્તુ જોઈ કે પર્ણો જે ખરા એ બે પ્રકારના પર્ણો હોય, સમપર્ણી જાતિમાં પર્ણો સરખા કદના અને સર્પાકારે ગોઠવાયેલા હોય છે, એટલે કે એકાંતરે ગોઠવાયેલા હોય છે, અને વિષમપર્ણી જાતિઓમાં પર્ણો નાના અને મોટા એમ બંને પ્રકારના પર્ણો હોય છે, જેમાં નાના પર્ણો જે ખરા એ જોયો પ્રકાંડના ઉપરના બાજુએ, જ્યારે મોટા પર્ણો જે ખરા એ પ્રકાંડની નીચેની બાજુ આવેલા હોય છે. બીજું ખાસ એક વસ્તુ એ પણ જોઈ કે પર્ણો જે ખરા ખાસ કરીને પ્રકાંડ કે શાખાની ટોચ પર આવેલા જે પર્ણો જે ખરા એ શું ઉત્પન્ન કરે છે, બીજાણુ ધાન્યો ઉત્પન્ન કરે છે, તેથી તેવા પર્ણોને શું કહે છે, બીજાણુ પર્ણો કહે છે અથવા તો સ્પોરોફિલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે બીજાણુ જે પર્ણો જે ખરા એ પ્રકાંડ કે શાખાના ટોચના ભાગે નજીક નજીક ગોઠવાઈ એક સંકુચિત રચનાનું નિર્માણ કરે છે, જેને શું કહેવામાં આવે છે, શંકુ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું પર્ણની અંદર એ પણ જોયું કે પર્ણની કક્ષમાં, અહીંયા જોઈએ આપણે, પર્ણની કક્ષમાં એક સલ્ક જેવો બહિરૂધ ભેદ જેવી રચના આવેલી હોય જેને જીવિકા અથવા લિગ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે, અને આ જીવિકા જુદી જુદી જાતિઓમાં જુદા જુદા આકારની પણ હોય છે, એ આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સેલા જિનેલાની બાહ્ય રચના પૂરી કરીએ છીએ. આ બધી જ વસ્તુ સેલાજીનેલાના બીજાણુજનક અવસ્થામાં જ આવશે, એટલે જ્યારે તમારે એક્ઝામની અંદર સેલાજીનેલાની બાહ્ય રચના પૂછાય તો એના મૂળની બાહ્ય રચના, મૂળધરની બાહ્ય રચના, પ્રકાંડની બાહ્ય રચના અને પર્ણની બાહ્ય રચના અને જીવિકા વિશે થોડી વર્ણન લખવાનું ડાયાગ્રામ સાથે. તો અહીંયા આપણે સેલાજીનેલાની બાહ્ય રચના પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સેલાજીનેલાની આંતરિક રચના ભણીશું. આંતરિક રચનાની અંદર આ બધા જ પોઈન્ટ કે ભાઈ પ્રકાંડની આંતરિક રચના, મૂળની આંતરિક રચના, મૂળધરની આંતરિક રચના, બધાની આંતરિક જીવિકાની આંતરિક રચના, આ બધાની આંતરિક રચના આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. થેન્ક યુ.